સુરતમાં બનેલી ગેંગરેપની ઘટનાઓ બાદ રાજ્યભરમાં રહેલા બ્લાઇન્ડ સ્પોટ શોધવાની પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આવી જ કવાયત શરૂ કરવામાં આવી હતી. કેટલા બ્લાઇન્ડ સ્પોટ છે, પોલીસની શું કાર્યવાહી છે? આપણી સાથે જીએસ મલિક, અમદાવાદ શહેર પોલીસ કમિશનર. જે સરજી, કેટલા બ્લાઇન્ડ સ્પોટ પોલીસની તપાસમાં સામે આવ્યા અને તેને લઈને પોલીસ દ્વારા શું કાર્યવાહી? આપણે અમદાવાદ શહેરમાં જે ખાસો મોટો વિસ્તાર છે, આપણે બધા જે વલનરેબલ એરિયા છે એ 150 થી ઉપર આપણે આઈડેન્ટિફાઈ કરાયા છે. અને આપણી સી ટીમની જે ટીમ્સ છે એ પણ બહુ વ્યવસ્થિત પેટ્રોલિંગ કરી રહી છે, અને લોકલ પોલીસ અને પીસીઆર વગેરે. આપણે ટૂંકમાં કહીએ તો વ્યવસ્થિત પેટ્રોલિંગ ચાલી રહી છે વલનરેબલ એરિયાઝમાં. અમુક લેડીઝ જે એકલા જતી મળે છે એને સી ટીમની જે બહેનો છે એ એને ગાડીમાં બેસાડીને મૂકવા પણ જઈ રહી છે. આપણે ટ્રેપો પણ ગોઠવાની કાર્યવાહી આ વખતે કરી છે. અત્યાર સુધી કોઈ એવા બનાવ બનેલ નથી. અમદાવાદમાં બધું શાંતિથી બધું ચાલી રહ્યું છે. 150 જેટલા જે સ્પોટ છે ત્યાં પોલીસની હાજરી અથવા તો ત્યાં પોલીસની નજર રહે, સીસીટીવી અથવા તો બાતમીદારો કે વોટ એવર, તો કેવી રીતે ગોઠવવામાં આવી છે? હવે અમદાવાદના મોટા ભાગે એરિયાઝમાં તો સીસીટીવીના કવરેજ છે. ત્યાં એ જે અમુક સ્પોટ્સ છે જે વલનરેબલ છે ત્યાં સીસીટીવીના કવરેજ નથી. એના પણ આપણે વ્યવસ્થિત ત્યાં પણ પેટ્રોલિંગ ચાલી રહી છે. અમુક ડાર્ક એરિયાઝ હોય, અમુક જ્યાં લાઇટ થોડી ઓછી હોય, ત્યાં પણ પોલીસ વ્યવસ્થિત પેટ્રોલિંગ કરી રહી છે. અમદાવાદ સિટીમાં, સુરત અથવા તો અન્ય જિલ્લાઓમાં કે શહેરોમાં જે બનાવ બન્યા છે તે ન બને તે માટે અમદાવાદ શહેર પોલીસ કયા પ્રકારે સતર્ક છે, અને જો કોઈ મહિલાને કોઈ કનડગત અથવા તો કોઈ પણ ફરિયાદ મળે તો તેને લઈને કેટલા સમયની અંદર ક્વિક રિસ્પોન્સ આપી શકશે? અત્યારે હું કહું કે કોઈ મહિલાને કોઈ પણ તકલીફ હોય તો તરત જ 100 નંબર ઉપર ફોન કરે. આપણે કંટ્રોલમાંથી કોઈ વ્હીકલ કેટલા ટાઈમમાં પહોંચે છે એની આપણે પર્સનલી મોનિટરિંગ હવે કરી રહ્યા છીએ, અને અહીંયાથી કેટલા ટાઈમમાં જાય છે, ત્યાંથી ગાડીઓ કેટલા વાગે ક્યાં સુધી કેટલા ટાઈમમાં પહોંચી રહી છે, એ બધી વ્યવસ્થિત આપણે મોનિટરિંગ હવે ચાલુ છે. અહીંયા જે રીતે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું કહેવું છે કે 150 જેટલા જે પોઈન્ટ છે ત્યાં અત્યારે પોલીસ સતર્ક છે, સીસીટીવીના આધારે નજર રાખવામાં આવી રહી છે, તો બીજી તરફ પોલીસની પણ મૂવમેન્ટ આવા જે ડાર્ક વિસ્તાર કહો કે વર્નાલેબર પોઈન્ટ કહો ત્યાં પોલીસની સતત હાજરી જોવા મળી રહી છે, જેથી કરીને અમદાવાદ શહેરમાં રહેલી મહિલા યુવતીઓ સહી સુરક્ષિત રીતે પોતાના ગરબા કે કોઈપણ જગ્યાએ મૂવમેન્ટ કરી શકે છે, અને આવો કોઈપણ પ્રકારનો ગંભીર બનાવ ન બને તે માટે શહેર પોલીસ સતર્ક જોવા મળી રહી છે. કેમેરામેન સંદીપ ત્રિવેદી સાથે જિજ્ઞેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.